विद्यार्थी मित्रों, धोरण 12 गणित, प्रकरण 5 सातत्य ने विकलनीयता। मित्रों, अपने संयोजित विधेयना विकलित नो अभ्यास करी रहा छे। आ वीडियो में अपने स्वाध्याय 5.2 ना प्रश्नों समझिए। तो स्वाध्याय 5.2 नो पहलो प्रश्न है, मैं सूचना ये भी है कि एक्स ने सापेक्ष विकलित शोधो। दरेक प्रश्न नो अपने एक्स ने सापेक्ष विकलन करवानु छे। पहलो प्रश्न आप्यो साइन एक्स स्क्वायर प्लस फाइव, एटले एक्स ने सापेक्ष विकलित अपने शोधवानु छे। विकलित शोधवानु छे मीन्स के विकलन करवानु छे। વિધેય આપણે આપ્યું સાઈન એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ, આપણે એક્સ ને સાપેક્ષ વિકલન કરવું છે, એટલે ડી બાય ડી એક્સ ઓફ સાઈન એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ આપણે મેળવવાનું છે। તો એના માટે મિત્રો, સાઈન એક્સ જેવું દેખાય છે, સાઈન એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ, આપણે એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ ને એક્સ સમજી લઈએ, કારણ કે આપણી પાસે સાઈન એક્સ ના વિકલિત નું સૂત્ર છે, સાઈન એક્સ નું એક્સ સાપેક્ષ વિકલિત કોસ એક્સ। તો એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ ને આપણે એક્સ સમજી લઈએ, એટલે સાઈન એક્સ જેવું જ જાય, સાઈન એક્સ નું વિકલિત કોસ એક્સ। તો સાઈન એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ નું વિકલિત કોસ એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ આવશે, જેને એક્સ સમજી લીધો એનું પાછો વિકલન કરવું પડે। કોને એક્સ સમજી લીધો? આપણે એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ ને, એનું પાછું વિકલન એક્સ સ્ક્વેર નું વિકલિત ટુ એક્સ પ્લસ ફાઈવ નું ઝીરો, એટલે ટુ એક્સ પ્લસ ઝીરો, એટલે આપણે લખી શકીએ ટુ એક્સ, એટલે આનું વિકલિત આપણને મળ્યું ટુ એક્સ કોસ એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ, આ પ્રમાણે વિકલિત મળે। નેક્સ્ટ આપણે બીજું વિધેય આપ્યું કોસ ઓફ સાઈન એક્સ, આપણે એનું એક્સ સાપેક્ષ વિકલન કરવાનું છે। શરૂઆત કરીએ ડી બાય ડી એક્સ ઓફ કોસ ઓફ સાઈન એક્સ। તો મિત્રો, કોસ એક્સ જેવું વંચાય, આપણી પાસે કોસ એક્સ નું વિકલન નું સૂત્ર છે, કોસ એક્સ નું એક્સ સાપેક્ષ વિકલિત માઇનસ સાઈન એક્સ। તો આપણે સાઈન એક્સ ને એક્સ સમજી લઈએ, કોસ ઓફ સાઈન એક્સ નું વિકલિત કોસ એક્સ નું વિકલિત માઇનસ સાઈન એક્સ, તો કોસ ઓફ સાઈન એક્સ નું વિકલિત માઇનસ સાઈન ઓફ સાઈન એક્સ, એક્સ ની જગ્યાએ સાઈન એક્સ છે। કોને એક્સ સમજી લીધો? સાઈન એક્સ ને, સાઈન એક્સ નો પાછો વિકલન કોસ એક્સ, કોસ એક્સ ગુણાકારમાં છે તો એને આપણે આગળ લખી દઈએ, એટલે માઇનસ કોસ એક્સ ઇન્ટુ સાઈન ઓફ સાઈન એક્સ। નેક્સ્ટ આગળનું વિધેય આપ્યું સાઈન ઓફ એક્સ પ્લસ બી, સાઈન ઓફ એક્સ પ્લસ બી નો આપણે એક્સ સાપેક્ષ વિકલન કરવાનું છે, એટલે શરૂઆત કરી ડી બાય ડી એક્સ ઓફ સાઈન એક્સ પ્લસ બી આપણે મેળવવાનું છે। સાઈન એક્સ નું વિકલન નું સૂત્ર છે, સાઈન એક્સ નું વિકલિત કોસ એક્સ, તો એક્સ પ્લસ બી ને આપણે એક્સ સમજી લઈએ, સાઈન એક્સ નું વિકલિત કોસ એક્સ, તો સાઈન એક્સ પ્લસ બી નું વિકલિત કોસ એક્સ પ્લસ બી, સાઈન એક્સ નું વિકલિત કોસ એક્સ, એક્સ ની જગ્યાએ એક્સ પ્લસ બી, જેને એક્સ સમજી લીધો એનો પાછો વિકલન કરવું પડે। મિત્રો, હું બોલું છું કે સાઈન એક્સ નું વિકલિત કોસ એક્સ, એ પ્રમાણે સાઈન એક્સ પ્લસ બી નું વિકલિત કોસ એક્સ પ્લસ બી, પણ એ આ કોસ એક્સ પ્લસ બી વિકલિત છે એવું બોલીએ, પણ એ ખરેખર એક્સ ને સાપેક્ષ નથી, એ એક્સ પ્લસ બી ને સાપેક્ષ છે, એ ધ્યાનમાં રાખો। કદાચ એવો પ્રશ્ન થાય કે સાઈન એક્સ પ્લસ બી નું વિકલિત કોસ એક્સ પ્લસ બી, તો કામ પૂરું થઈ ગયું, નહીં, એ જે આપણે બોલ્યા એ એક્સ પ્લસ બી ને સાપેક્ષ વિકલન છે, જેને એક્સ સમજી લીધું એને સાપેક્ષ વિકલન કર્યું એમ કહેવાય। હવે જેને એક્સ સમજી લીધું એનું પાછું વિકલન કરવું પડે, એટલે એક્સ પ્લસ બી નું ફરી વિકલન કરો, એટલે એ અચળ એક્સ નું વિકલિત વન, એટલે એ ઇન્ટુ વન પ્લસ બી નું ઝીરો, એટલે એ ઇન્ટુ વન પ્લસ ઝીરો, એ ના લખો તો ચાલશે, એટલે ઇન્ટુ એ, એટલે આન્સર આવ્યો એ કોસ એક્સ પ્લસ બી। નેક્સ્ટ આગળનો દાખલો આપણે આપ્યો સેક ઓફ ટેન રૂટ એક્સ, સેક ઓફ ટેન રૂટ એક્સ નો આપણે એક્સ સાપેક્ષ વિકલન કરવું છે, એટલે ડી બાય ડી એક્સ ઓફ
sec of tan of root x is equal to. मित्रों अपनी पास जो सूत्र है एनी साथे आने कम्पेर करिए तो sec x जो देखा अपने tan root x ने x समझ लीजिए sec x नु विकलित sec x into tan x तो sec x नु विकलित sec x into tan x छे तो अत्यारे sec of tan root x नु विकलित sec x x नी जगह tan root x sec x into tan x એટલે tan of tan root x sec x નો વિકલિત sec x into tan x કોને x સમજી લીધું tan root x ને tan root x નો પાછો વિકલન પણ એ tan x જેવો દેખાય tan x નો વિકલન sec square x તો tan of root x નો વિકલિત sec square root x કોને x સમજી લીધું tan x નથી આપણે root x ને x સમજી લીધું tan x બોલ્યા પણ tan x નથી x ની જગ્યાએ root x છે tan x નો વિકલિત sec square x એ પ્રમાણે tan of root x નો વિકલિત sec square root x કોને x સમજી લીધું root x ને root x નો પાછો વિકલન 1 upon 2 root x root x નો વિકલન પણ યાદ રાખવાનું છે એ સીધું આપણે લખી લેશું 1 upon 2 root x એટલે આન્સર આપણને મળ્યો 1 upon 2 root x sec square root x sec of tan of root x into tan of root x answer આ પ્રમાણે ગણી શકાય next દાખલા નંબર 5 sin of ax plus b upon cos of cx plus d મિત્રો fx upon gx type નો દેખાય એનો આપણે વિકલન કરવું છે આપણે લખી દઈએ ડી બાય ડી એક્સ ઓફ સાઇન ઓફ એ એક્સ પ્લસ બી અપોન કોસ ઓફ સી એક્સ પ્લસ ડી સી એક્સ પ્લસ ડી એટલે એફ એક્સ અપોન જે એક્સ ટાઈપનો દેખાય છે તો એનું વિકલન આપણે કરી શકીએ ભાગાકારના નિયમ પ્રમાણે ભાગાકારના નિયમ પ્રમાણે આનું વિકલન કરીએ તો પહેલા આવશે છેદ અચળ ભાગાકાર નું વિકલન આપણે સમજ્યા છેદ અચળ અંશ નું વિકલન માઇનસ અંશ અચળ છેદ નું વિકલન છેદમાં છેદ નો વર્ગ છેદ જે આવી હોય એનો વર્ગ આપણે લખવાનો હોય છે તો પેલા છેદ અચળ એટલે કોસ સી એક્સ પ્લસ ડી અચળ અંશ નું વિકલન સાઈન એક્સ પ્લસ બી નું વિકલન તો એ સાઈન એક્સ જેવું છે સાઈન એક્સ નો વિકલિત કોસ એક્સ તો સાઈન એક્સ પ્લસ બી નું વિકલિત cos ax plus b હું સીધું વિકલિત લખી દઉં છું sin x શબ્દને વિકલન કર્યું કોને x શબ્દને લીધું ax plus b ને એનો પાછો વિકલન એ માઇનસ મિત્રો છેદ અચળ અંશ નું વિકલન માઇનસ અંશ અચળ અંશ એટલે કે sin of ax plus b અચળ અંશ અચળ છેદ નું વિકલન cos cx plus d નું વિકલન cos x type નું દેખાય cos x નો વિકલિત માઇનસ sin x તો cos cx plus d નો વિકલિત માઇનસ sin cx plus d કોને x સમજી લીધું cx plus d ને એનો પાછો વિકલન c x નું 1 d નું 0 c into 1 plus 0 is c upon છેદમાં છેદનો વર્ગ એટલે આપણે લખી શકીએ cos square cx plus d છેદ cos cx plus d છે એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ આગળ લખે હારો લાગે એટલે અહીંયા લખે એ કોસ સી એક્સ પ્લસ ડી ઇન્ટુ કોસ એ એક્સ પ્લસ બી માઇનસ માઇનસ પ્લસ સી સાઇન એ એક્સ પ્લસ બી ઇન્ટુ સાઇન સી એક્સ પ્લસ ડી અપોન cos square cx plus d is answer. Next, દાખલા નંબર 6. cos x cube into sin square x raised to 5. એનો x સાપેક્ષ વિકલન કરવું છે એટલે આપણે લખીએ d by dx of cos x cube into sin square x raised to 5. આ પ્રમાણે. હવે એનું વિકલન કરીએ આપણે મિત્રો તો આ
એક વિધેય થયું, આ બીજો વિધેય, બે વિધેયનો ગુણાકાર દેખાય છે એફ એક્સ ઇન્ટુ જી એક્સ. જોકે એફ એક્સ માં પાછું સંયોજન છે, જી એક્સ માં પણ સંયોજન છે. એટલે આનું વિકલન સૌથી પહેલા તો આપણે ગુણાકારનો નિયમ એપ્લાય કરવો પડે, કારણ કે બે વિધેયનો ગુણાકાર છે. ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરવું હોય તો પહેલું અચળ બીજાનું વિકલિત વત્તા બીજું અચળ પહેલાનું વિકલિત, એ પ્રમાણે વિકલન કરી શકાય. તો અહીંયા પહેલું અચળ રાખીએ તો આપણને મળ્યો કોસ એક્સ ક્યુબ અચળ, સાઈન એક્સ સાઈન સ્ક્વેર એક્સ રેઝ ટુ 5 નું વિકલિત. મિત્રો સાઈન સ્ક્વેર એક્સ રેઝ ટુ 5 એ સાઈન એક્સ રેઝ ટુ 5 હોલ સ્ક્વેર છે, એટલે એક્સ સ્ક્વેર જેવું છે. પેલા આપણે સાઈન સ્ક્વેર એક્સ રેઝ ટુ 5 નું વિકલન કરવું છે. હવે આપણા સૂત્ર સાથે એને કમ્પેર કરવાનું કે શેના જેવું છે, તો સાઈન એક્સ રેઝ ટુ 5 હોલ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર જેવું છે. એટલે આપણે સાઈન એક્સ રેઝ ટુ 5 ને એક્સ સમજી લઈએ, એક્સ સ્ક્વેર નું વિકલિત, એક્સ સ્ક્વેર નું વિકલિત આગળ ડી બાય ડી એક્સ એપ્લાય કરવું પડે એટલે તો ઇક્વલ ટુ લખાય. એટલે અહીંયા હું કહું છું સાઈન એક્સ રેઝ ટુ 5 હોલ સ્ક્વેર એક્સ સ્ક્વેર ટાઈપનું દેખાય, એક્સ સ્ક્વેર નું વિકલિત 2x, તો સાઈન એક્સ રેઝ ટુ 5 હોલ સ્ક્વેર નું વિકલિત 2 ઇન્ટુ સાઈન એક્સ રેઝ ટુ 5 બરાબર. અને એક્સ સમજી લો, એક્સ સ્ક્વેર થઈ ગયું, એક્સ સ્ક્વેર નું વિકલિત 2x, તો સાઈન એક્સ રેઝ ટુ 5 હોલ સ્ક્વેર નું વિકલિત 2 સાઈન એક્સ રેઝ ટુ 5. કોને એક્સ સમજી લીધું? સાઈન એક્સ રેઝ ટુ 5 ને, એક્સ સ્ક્વેર સમજીને વિકલન કર્યું. તો સાઈન એક્સ રેઝ ટુ 5 ને આપણે એક્સ સમજી લીધો તો એનો પાછું વિકલન કરવું પડે સાઈન એક્સ. હવે એનો પાછું વિકલન કરીએ ત્યારે એ સાઈન એક્સ જેવું દેખાય, સાઈન એક્સ નું વિકલિત કોસ એક્સ, તો સાઈન એક્સ રેઝ ટુ 5 નું વિકલિત કોસ એક્સ રેઝ ટુ 5. હવે મિત્રો વિકલન કર્યું ત્યારે આપણે સાઈન એક્સ સમજી લીધું, સાઈન એક્સ નથી, આપણે સાઈન એક્સ સમજીને વિકલન કર્યું, સાઈન એક્સ રેઝ ટુ 5 નું વિકલિત કોસ એક્સ રેઝ ટુ 5. કોને એક્સ સમજી લીધું? સાઈન એક્સ બોલ્યા એટલે એક્સ રેઝ ટુ 5 ને, તો એનો પાછું વિકલન, એક્સ રેઝ ટુ 5 નું પાછું વિકલન 5x^4. એટલે આપણે શું કર્યું? પહેલું અચળ આ બીજાનું વિકલન, હજુ ફક્ત બીજાનું વિકલન પૂરું થયું, પ્લસ હવે બીજું અચળ, બીજું અચળ એટલે સાઈન સ્ક્વેર એક્સ રેઝ ટુ 5 અચળ, સાઈન સ્ક્વેર એક્સ રેઝ ટુ 5 અચળ, પહેલાનું વિકલન કોસ એક્સ ક્યુબ નું વિકલન, સાઈડમાં લખું છું કોસ એક્સ ક્યુબ એનું વિકલન કરવું છે. તો કોસ એક્સ ક્યુબ નું વિકલન આનું વિકલન કરવું છે તો એ કોસ એક્સ ટાઈપનું દેખાય, અને કોસ એક્સ નું વિકલિત માઇનસ સાઈન એક્સ, તો કોસ એક્સ ક્યુબ નું વિકલિત માઇનસ સાઈન એક્સ ક્યુબ. કોસ એક્સ સમજીને વિકલન કર્યું પણ એક્સ નથી, એક્સ ક્યુબ છે. કોને એક્સ સમજી લીધું? એક્સ ક્યુબ ને, એક્સ ક્યુબ નું પાછું વિકલન 3x² આ પ્રમાણે થશે ઇઝ ઇક્વલ ટુ. હવે મિત્રો કોઈ પદ સામાન્ય નીકળે એમ હોય તો આપણે સામાન્ય લઈ લઈએ, તો અહીંયા 2 છે વાસ્તવિક સંખ્યા, ગુણાકારમાં 2 છે, અહીંયા ગુણાકારમાં 3 છે, સામાન્ય લઈ નીકળે. એક્સ ની 4 ઘાત છે, અહીંયા એક્સ ની વર્ગ છે, તો એક્સ ની 2 ઘાત સામાન્ય નીકળે, સામાન્ય લઈ શકાય એક્સ ની 2 ઘાત. ત્યાર પછી સાઈન સ્ક્વેર એક્સ રેઝ ટુ 5 છે, અહીંયા સાઈન સ્ક્વેર એક્સ રેઝ ટુ 5, જ્યારે અહીંયા સાઈન એક્સ રેઝ ટુ 5 છે તો આપણે સાઈન એક્સ રેઝ ટુ 5 એક ઘાત સામાન્ય લઈ શકીએ, એટલે સાઈન એક્સ રેઝ ટુ 5 ઇઝ કોમન, એટલે એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઈન એક્સ રેઝ ટુ 5 કોમન લઈ શકાય. મિત્રો સાદરૂપ શક્ય હોય ત્યાં સુધી આપણે સાદરૂપ આપશો, પણ સાદરૂપ આપી શકાય એવું ના હોય, સ્વરૂપ જટિલ જ જળવાઈ રહેતું હોય તો એવા સમયે સાદરૂપ આપવું જરૂરી નથી. તો એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઈન એક્સ રેઝ ટુ 5 આપણે કોમન લીધો એટલે આમાંથી એક્સ સ્ક્વેર કોમન લઈ લીધો, સાઈન એક્સ રેઝ ટુ 5 કોમન લઈ લીધો, એટલે આપણને મળ્યો 5, 5 × 2 = 10 છે, 5 × 2 = 10, એક્સ રેઝ ટુ સાઈન એક્સ રેઝ ટુ 5 કોમન લીધો, એક્સ સ્ક્વેર કોમન લીધો એટલે એક્સ સ્ક્વેર વધ્યું, સાઈન એક્સ રેઝ ટુ 5 ઇઝ કોમન એટલે આપણને મળ્યો કોસ એક્સ ક્યુબ ઇન્ટુ કોસ એક્સ ક્યુબ ઇન્ટુ કોસ એક્સ રેઝ ટુ 5 માઇનસ, ગુણાકારમાં માઇનસ સાઈન એક્સ ક્યુબ, આપણે સાઈન એક્સ રેઝ ટુ 5 કોમન લીધું એક ઘાત વધશે, એક્સ સ્ક્વેર કોમન લીધું તો 3 અહીંયા એક ઘાત વધી એટલે આપણને મળ્યું સાઈન એક્સ રેઝ ટુ 5 ઇન્ટુ સાઈન
एक्स क्यूब, एट आ प्रमाणे कई स्वरूप आपने मले छे विकलित। नेक्स्ट दाखला नंबर 7, टू अंडर रूट कॉट एक्स स्क्वेर, એનો એક્સ સાપેક્ષ આપણે વિકલન કરવાનું છે, એટલે ડી બાય ડી એક્સ ઓફ ટુ અંડર રૂટ કોટ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, બે અચળ એટલે ડિસ્ટર્બ નથી કરવા, રૂટ કોટ એક્સ સ્ક્વેર। મિત્રો આપણી પાસે સૂત્ર છે ડી બાય ડી એક્સ ઓફ રૂટ એક્સ ઇઝ વન અપોન ટુ રૂટ એક્સ, તો અને રૂટ એક્સ સમજી લે, રૂટ એક્સ નું વિકલિત વન અપોન ટુ રૂટ એક્સ, તો રૂટ કોટ એક્સ સ્ક્વેર નું વિકલિત વન અપોન ટુ અંડર રૂટ કોટ એક્સ સ્ક્વેર, રૂટ એક્સ નું વિકલિત વન અપોન ટુ રૂટ એક્સ, કોને એક્સ સમજી લીધું, કોટ એક્સ સ્ક્વેર ને, તો હવે કોટ એક્સ સ્ક્વેર નું પાછું વિકલન કરવું પડે, તો કોટ એક્સ નું વિકલિત માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ, તો કોટ એક્સ સ્ક્વેર નું વિકલિત માઇનસ કોસેક સ્ક્વેર એક્સ સ્ક્વેર, કોટ એક્સ નું વિકલિત માઇનસ કોસેક સ્ક્વેર એક્સ, તો કોટ એક્સ સ્ક્વેર નું વિકલિત માઇનસ કોસેક સ્ક્વેર એક્સ સ્ક્વેર, કોટ એક્સ સમજીને વિકલન કર્યું, એક્સ નથી એક્સ સ્ક્વેર છે, તો જેને એક્સ સમજી લીધું એનું પાછું વિકલન કરવું પડે, એટલે એક્સ સ્ક્વેર નું પાછું વિકલન ટ્વાઇસ એક્સ, બગડો કેન્સલ, એટલે આપણને મળ્યું માઇનસ ટુ એક્સ ઇન્ટુ કોસેક સ્ક્વેર એક્સ સ્ક્વેર અપોન અંડર રૂટ કોટ એક્સ સ્ક્વેર ઇઝ આન્સર। દાખલા નંબર 8, કોસ અંડર રૂટ એક્સ, કોસ ઓફ અંડર રૂટ એક્સ નું વિકલન કરવું છે, એક્સ ઓફ એક્સ ડી બાય ડી એક્સ ઓફ કોસ રૂટ એક્સ, તો મિત્રો કોસ એક્સ સમજાય, કોસ એક્સ નું વિકલિત માઇનસ સાઇન એક્સ, કોસ ઓફ રૂટ એક્સ નું વિકલિત માઇનસ સાઇન ઓફ રૂટ એક્સ, કોને એક્સ સમજી લીધું, રૂટ એક્સ ને, કોસ એક્સ સમજીને વિકલન કર્યું, રૂટ એક્સ નું પાછું વિકલન વન અપોન ટુ રૂટ એક્સ, એટલે આન્સર આવ્યો માઇનસ સાઇન ઓફ રૂટ એક્સ અપોન ટુ રૂટ એક્સ। નેક્સ્ટ દાખલા નંબર 9, સાબિત કરો કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ એક્સ માઇનસ વન, x belongs to R, એટલે કે આ જે વિધેય છે એનો પ્રદેશ R છે, દ્વારા વ્યાખ્યાયિત વિધેય x is equal to 1 આગળ વિકલનીય નથી, તો આ જે વિધેય છે એ x is equal to 1 આગળ વિકલનીય નથી એમ આપણે સાબિત કરવું છે। ખરેખર મિત્રો આ જે વિધેય છે એનો આલેખ આ પ્રમાણે આવે, x is equal to 1 છે, 1 આગળથી આ પ્રમાણે બે કિરણો ઉદ્ભવતા હોય, આ પ્રમાણે એનો આલેખ આવશે, મનાંક વિધેયનો આલેખ બે કિરણોનો યોગગણ હોય, પણ એ કિરણો ક્યાંથી ઉદ્ભવે એ અગત્યનું છે, તો x માઇનસ વન એવો આપ્યો, x માઇનસ વન બરાબર ઝીરો લઈએ એટલે x બરાબર વન આવ્યો, વન x બરાબર વન આગળથી બે કિરણો ઉદ્ભવે। હવે મિત્રો આપણે આગળ થિયરીમાં સમજ્યા, વિકલનનું ભૌમિતિક અર્થઘટન આપણે સમજાવ્યું થિયરીમાં, કે વિકલનનું ભૌમિતિક અર્થઘટન શું છે, વિકલન ડિવાઈડ બાય ડીએક્સ એટલે વક્ર પરના કોઈ પણ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ, એટલે સ્પર્શકનો ઢાળ એટલે જ વિકલિત, કોઈ પણ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ મળે મીન્સ કે વિકલિત મળે, તો મિત્રો અહીંયા વન આગળ જે ગ્રાફ છે એને ખૂણો પડે છે, ખૂણા આગળ સ્પર્શક દોરી શકાય નહીં, તો ખૂણા આગળ સ્પર્શક નહીં દોરી શકાય તો સ્પર્શક જ નથી, તો સ્પર્શકનો ઢાળ નહીં હોઈ શકે, માણસ હોય તો માણસનું માથું હોય, સ્પર્શક જ નથી તો સ્પર્શકનો ઢાળ હોઈ શકે નહીં, અને સ્પર્શકનો ઢાળ નથી મીન્સ કે વિકલિત નથી, અને વિકલિત નથી માટે વિધેય વિકલનીય નથી, એટલે x બરાબર 1 આગળ વિધેય વિકલનીય નથી, એટલે મિત્રો ઘણીવાર વિધેય સતત હોય પણ વિકલનીય નહીં હોય, ગ્રાફ જોડાયેલો છે પણ વિકલનીય નથી, જ્યાં આગળ ખૂણો પડે ત્યાં આગળ વિધેય સતત છે એમ કહેવાય પણ વિકલનીય નથી, એટલે અત્યારે x બરાબર 1 આગળ વિકલનીય નથી, હા વિકલનીય હોય તો સતત હોય જ 100%,
વિકલનીય હોય તો સતત હોય જ, પણ સતત હોય તો વિકલનીય હોય એવું જરૂરી નથી. વિકલનીય હોય તો વિકલિત હોય, વિકલિત હોય તો સ્પર્શક નો ધાર હોય, અને સ્પર્શક નો ધાર છે તો 100% સ્પર્શક પણ છે. સ્પર્શક છે તો ભાઈ ત્યાં આગળ ગ્રાફ જોડાયેલો તો છે, વિધેય સતત છે. એટલે સતત વિકલ્ય હોય તો, જો કોઈ વિધેય વિકલ્ય હોય, x બરાબર એ આગળ વિકલ્ય, તો x બરાબર એ આગળ સતત છે એમ પણ કહેવાય. પણ x બરાબર એ આગળ સતત હોય તો તે વિકલ્ય હોય તે જરૂરી નથી. મિત્રો આગળ આપણે સમજીએ, હવે દાખલાની વાત કરીએ. થિયરીકલી હતો, પ્રેક્ટિકલી આપણે ગ્રાફની મદદથી સમજી લીધું કે વાત સાચી, x બરાબર એક આગળ વિકલ્ય નથી. સમજીએ આપણે તો આપણું કામ છે x બરાબર એક આગળનું વિકલિત શોધવાનું. તો વિકલનની આપણે વ્યાખ્યા લખાવી, એમાં એક વ્યાખ્યા આપણે લખાવી કે એફ સી સી આગળનું વિકલિત, લિમિટ x ટેન્ડ્સ ટુ સી એફ એક્સ માઇનસ એફ સી અપોન એક્સ માઇનસ સી, એફ ડેસ સી નું સૂત્ર છે. તો અમે સી ની જગ્યાએ વન લખીએ એટલે આપણને એફ ડેસ વન મળે, એક્સ બરાબર વન આગળનું વિકલિત એટલે એફ ડેસ વન. તો આપણે એક્સ બરાબર વન આગળનું વિકલિત મેળવીએ, એક્સ બરાબર વન આગળનું વિકલિત એટલે આપણે મેળવવાનું એફ ડેસ વન. એફ ડેસ વન સૂત્ર પ્રમાણે લખાશે, લિમિટ એક્સ ટેન્સ ટુ વન એફ ઓફ એક્સ એફ એક્સ માઇનસ એફ વન અપોન એક્સ માઇનસ વન, આ પ્રમાણે લખાશે. fc is equal to limit x tends to c fx minus fc upon x minus c. તો f dash 1 બરાબર limit x tends to 1 fx minus f1 upon x minus 1 is equal to limit x tends to 1, એ પ્રમાણે છે આપણી પાસે. પણ અત્યારે જે વિધેય છે fx એ આપ્યો આપણને મોડ્યુલસ ઓફ x minus 1. મોડ્યુલસ ઓફ એક્સ માઇનસ વન નું અર્થઘટન આપણે કરી શકીએ, એક્સ માઇનસ વન નેગેટિવ હોય તો મોડ્યુલસ ઓફ એક્સ માઇનસ વન ઇઝ વન માઇનસ એક્સ, આગળ માઇનસ લખવું પડે એટલે માઇનસ કાઉન્સમાં એક્સ માઇનસ વન એટલે વન માઇનસ એક્સ થઈ ગયો. એટલે એક્સ માઇનસ વન નેગેટિવ હોય, નેગેટિવ હોય મીન્સ કે એક્સ વન કરતા નાનો હોય, એક્સ ઇઝ લેસ ધેન વન, એક્સ વન કરતા નાનો હોય તો એફ એક્સ બરાબર વન માઇનસ એક્સ થઈ જાય. અને x 1 અથવા 1 થી મોટો હોય તો x માઇનસ વન ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય, x માઇનસ વન ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. અને 0 અથવા 0 થી મોટો હોય તો મોડ્યુલસ ના લખો તો ચાલે. એટલે અત્યારે ઇમેજ નું સૂત્ર છે x માઇનસ વન, એટલે અત્યારે ઇમેજ માટે બે સૂત્રો છે, 1 કરતા નાના માટે સૂત્ર અલગ છે અને 1 કરતા મોટા માટે સૂત્ર અલગ છે. તો પછી 1 આગળનું લક્ષ ડાયરેક્ટ નહીં મળે, વન ની ડાબી બાજુનું લક્ષ અને વન ની જમણી બાજુનું લક્ષ આપણે અલગ અલગ શોધવા પડે. તો એના માટે આપણે શરૂઆત કરીએ, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ, આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx માઇનસ f1 અપોન x માઇનસ 1 મેળવવું છે. તો એના માટે મેળવીએ આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ, ડાબી બાજુનું લક્ષ મેળવીએ, fx માઇનસ f1 અપોન x માઇનસ 1. હવે x ટેન્ડ્સ ટુ 1 માઇનસ નો મિનિંગ થયો x ઇઝ લેસ ધેન 1, x 1 કરતા નાનો છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ, x 1 કરતા નાનો હોય ત્યારે fx ની જગ્યાએ લખાય 1 માઇનસ x, માઇનસ f ઓફ 1 x ની જગ્યાએ 1 લખો તો f ઓફ 1 ઇઝ 0 અપોન x માઇનસ 1. 1 માઇનસ x અપોન x માઇનસ 1 ઇઝ માઇનસ 1, એટલે ગુણોત્તર માઇનસ 1 આવ્યો અને માઇનસ 1 નું લક્ષ આવે માઇનસ 1. હવે લિમિટ, આ તો ડાબી બાજુનું લક્ષ મળ્યું આપણને, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx માઇનસ f1 અપોન x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ, x ટેન્ડ્સ ટુ 1 પ્લસ નો મિનિંગ થયો x ઇઝ ગ્રેટર ધેન 1. તો x ટેન્ડ્સ ટુ 1 પ્લસ x ઇઝ ગ્રેટર ધેન 1 હોય ત્યારે fx ની જગ્યાએ લખાય x માઇનસ 1, માઇનસ f ઓફ 1 ઇઝ 0 અપોન x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1 અપોન x માઇનસ 1 ઇઝ 1, 1 નું લક્ષ 1. તો ડાબી બાજુનું લક્ષ માઇનસ 1 મળ્યું,
અને જમણી બાજુનું લક્ષ 1 મળ્યું. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx માઇનસ f1 અપોન x માઇનસ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx માઇનસ f1 અપોન x માઇનસ 1. Therefore, limit x tends to 1, fx minus f1 upon x minus 1, no more. Limit x tends to 1, fx minus f1 upon x minus 1, it is f dash 1. Therefore, f dash 1, no more. Lakshne j f dash 1 kewe. Ne f dash 1, no more. Mate vide f a. x बराबर 1 આગળ વિકલિત મળતું નથી, વિકલિત ન મળે તો વિધેય વિકલનીય નથી એમ કહેવાય છે. એટલે વિધેય f એ x બરાબર 1 આગળ વિકલનીય નથી. નેક્સ્ટ દાખલા નંબર 10, સાબિત કરો કે મહત્તમ પૂર્ણાંક વિધેય fx is equal to integer part of x, 0 is less than x is less than 3, x बराबर 1 અને x is equal to 2 આગળ વિકલનીય નથી. મિત્રો, fx is equal to integer part of x. integer part of x નો જે ગ્રાફ છે એની આપણે ચર્ચા કરી છે કે x 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે integer part of x is 0. એટલે x 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે ઇમેજ 0 મળે. આપણે 0 લેવાનું નથી એટલે અહીંયા પણ પોડું બિંદુ કરવું પડશે. અને 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે ઇમેજ 0 આવે છે. 1 આગળ 0 આવતી નથી એટલે અહીંયા પોડું બિંદુ કરવું પડે. 1 ની ઇમેજ 1 આવે, 1 અને 2 ની વચ્ચે ઇન્ટીજર પાર્ટ ઓફ x ઇઝ 1. આ પ્રમાણેનો ગ્રાફ હોય છે, આગળ અભ્યાસ કર્યો છે આપણે ઇન્ટીજર પાર્ટ ફંક્શનનો. 2 ની ઇમેજ 2 આવે, 2 અને 3 ની વચ્ચેની દરેક વાસ્તવિક સંખ્યાની ઇમેજ 2 જ આવશે, 3 ની ઇમેજ 2 આવતી નથી. એટલે આ પ્રમાણે એનો ગ્રાફ હોય છે. તો મિત્રો, એ જે ઇન્ટીજર પાર્ટ ફંક્શનના સાતત્યની જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે આપણે ચર્ચા કરી કે ઇન્ટીજર પાર્ટ ફંક્શન અપૂર્ણાંક સંખ્યા આગળ જોડાયેલું છે. એનો જે ગ્રાફ છે એ અપૂર્ણાંક સંખ્યા આગળ જોડાયેલો હોય છે. એટલે અપૂર્ણાંક સંખ્યા આગળ એ સતત છે, એ તમામ પૂર્ણાંક સંખ્યા આગળ અસતત છે. એટલે પૂર્ણાંક સંખ્યા આવશે એટલે ગ્રાફ તૂટી જાય. પૂર્ણાંક સંખ્યા આવે, ગ્રાફ તૂટી જાય. 1 આવ્યો, ગ્રાફ તૂટી ગયો. 2 આવ્યો, ગ્રાફ તૂટી ગયો. 3 આવે, ગ્રાફ તૂટી જાય. એટલે પૂર્ણાંક સંખ્યા આગળ એનો ગ્રાફ જોડાયેલો હોતો નથી. ગ્રાફ જોડાયેલો નથી એટલે વિધેય સતત નથી. હવે જ્યાં આગળ ગ્રાફ જ જોડાયેલો નહીં હોય ત્યાં આગળ સ્પર્શક તો દોરી શકાય નહીં. દાખલા તરીકે આ કોઈ ગ્રાફ છે, વચ્ચે અહીંયા ગાબડું છે, તો જ્યાં આગળ ગેપ છે ત્યાં આગળ સ્પર્શક નહીં દોરી શકાય. સ્પર્શક નહીં નથી તો સ્પર્શકનો ઢાળ નહીં હોઈ શકે, અસ્તિત્વ ધરાવે જ નહીં. સ્પર્શક અસ્તિત્વ ન ધરાવે તો સ્પર્શકનો ઢાળ નથી. સ્પર્શકનો ઢાળ ન મળે, સ્પર્શકનો ઢાળ એટલે જ વિકલિત, એટલે વિકલિત નહીં મળે. વિકલિત ન મળે મીન્સ કે વિધેય વિકલનીય નથી. એટલે જ્યાં આગળ ગ્રાફ જોડાયેલો જ નથી ત્યાં આગળ વિધેય વિકલનીય નથી. મીન્સ કે વિકલનીય હોય તો સતત હોય જ, સતત હોય તો વિકલનીય હોય એવું જરૂરી નથી. પણ સતત જ ન હોય તો 100% વિકલનીય તો ન જ હોય. એટલે વિકલનીય હોવા માટે સતત હોવું જરૂરી છે, જોડાયેલો હોવો જરૂરી છે, તો સ્પર્શક દોરી શકાય. સ્પર્શક દોરી શકાય તો સ્પર્શકનો ઢાળ આવે. સ્પર્શકનો ઢાળ હોય તો જ વિકલિત હોય, વિકલિત હોય તો વિધેય વિકલનીય હોય. એટલે ગ્રાફ જ જોડાયેલો નહીં હોય, વિધેય સતત નહીં હોય તો વિકલનીય તો ન જ હોય. તો અહીંયા આ જે ઇન્ટીજર પાર્ટ ફંક્શન છે એ બધી જ પૂર્ણાંક સંખ્યા આગળ અસતત છે, એનો ગ્રાફ જોડાયેલો હોતો નથી, અસતત છે. અસતત છે, સતત નથી તો વિકલનીય તો હોઈ શકે જ નહીં. એટલે x બરાબર 1 અને x બરાબર 2 આગળ આમાં બે પૂર્ણાંક સંખ્યા 0 અને 3 ની વચ્ચે આવી જાય છે. 0 અને 3 ની વચ્ચે બે પૂર્ણાંક સંખ્યા આવે, 1 અને 2, તો 1 અને 2 આગળ વિકલનીય નથી એમ આપણે સાબિત કરવાનું છે. આપણે થિયરીકલી સાબિત કરશું. તો શરૂઆત કરીએ, આપણે પહેલા આ જે વિધેય આપ્યું છે એનું અર્થઘટન કરીએ. આપણને આપ્યું fx is equal to integer part of x,
जीरो इज लेस देन एक्स इज लेस देन थ्री। तो जीरो थी शुरू करिए, जीरो थी मोटी अने वन अथवा वन थी नानी तमाम वास्तविक संख्या नो इंटीजर पार्ट जीरो आपसे, एटले एनी इमेज नो सूत्र आव्यु जीरो। जीरो अने वन वच्चे नी तमाम वास्तविक संख्या नो इमेज जीरो मळे। वन अथवा वन थी मोटी अने बे थी नानी तमाम वास्तविक संख्या नी इमेज वन मळे। बे अथवा बे थी मोटी अने त्रण थी नानी तमाम वास्तविक संख्या नी इमेज बे मळे, एनो इंटीजर पार्ट बे मळे। जीरो ने त्रण वच्चे नी बधी ज वास्तविक संख्या नी इमेज माटेना सूत्रो आपणे लखी लीधा। अचळ छे, बे पूर्णांक नी वच्चे अचळ छे, एटले एनो ग्राफ समक्ष सीधी ज आवे। આપણે સમજીએ x બરાબર એક આગળ વિકલનીય નથી એમ સાબિત કરવું છે, તો x બરાબર એક આગળનું વિકલિત આપણે મેળવવાનું, એટલે કે આપણે f ડેશ 1 મેળવવાનું f ડેશ 1 માટે। તો f ડેશ 1 બરાબર આપણી પાસે સૂત્ર છે f ડેશ 1 ઇઝ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx માઇનસ f1 અપોન x માઇનસ 1। પણ એ 1 કરતા નાના માટે અને 1 કરતા મોટા માટે વ્યાખ્યા અલગ અલગ છે, તો પછી વન ની ડાબી બાજુનું લક્ષ અને વન ની જમણી બાજુનું લક્ષ આપણે અલગ અલગ શોધવા પડે। તો એફ ડેશ વન મેળવવા માટે આપણે આ લક્ષ મેળવવાનું, અને આ લક્ષ મેળવવા માટે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ આપણે અલગ અલગ શોધવું પડે। એટલે શરૂઆત કરીએ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ વન માઇનસ એફ એક્સ માઇનસ એફ વન અપોન એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ વન માઇનસ એફ એક્સ। હવે x 1 કરતા x tends to 1 minus નો મીનિંગ થયો x is less than 1, x 1 કરતા નાનો હોય તો fx is 0 minus f of 1, f of 1 is x બરાબર 1 હોય ત્યારે fx is 1, f of 1 is 1 upon x minus 1 upon x minus 1 આ પ્રમાણે થયું। એટલે આપણને મળ્યું લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ 0 માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1। હવે લક્ષ શોધતી વખતે એક્સ ની જગ્યાએ 1 લખીએ તો અહીંયા 1 માઇનસ 1 છેદ 0 થઈ ગઈ, છેદ 0 થઈ એટલે એનું લક્ષનું અસ્તિત્વ નથી એમ કહેવાશે। મિત્રો આપણે ઘણી વાર છેદ શૂન્ય થાય ત્યારે લક્ષ શોધીએ છીએ, પણ એના માટે બે સ્ટેપ છે, બે વિકલ્પ છે આપણી પાસે। આ એક્સ માઇનસ 1 અવયવો પડવો જોઈએ અને કેન્સલ થઈ જવો જોઈએ, એટલે એક્સ માઇનસ 1 અંશમાં અવયવો દેખાવો જોઈએ અને કેન્સલ થઈ જાય તો લક્ષ મળી શકે, અથવા તો એક્સ માઇનસ 1 કોઈ સૂત્રમાં એડજસ્ટ થઈ જાય। એવું કોઈ સૂત્ર નથી કે આ 1 અપોન એક્સ માઇનસ 1 નું લક્ષ, એવું કોઈ સૂત્ર નથી આપણી પાસે। એટલે કાં તો અવયવ એક્સ માઇનસ 1 અવયવ કેન્સલ થવો જોઈએ, કાં તો એ કોઈ સૂત્રમાં એડજસ્ટ થઈ જવું જોઈએ, કઈ થતું નથી। એટલે એક્સ ની જગ્યાએ 1 લખો તો છેદ શૂન્ય થઈ જાય, એટલે આપણે આપણને આ લક્ષ મળતું નથી એમ કહેવાય। તો આપણે લખી દઈએ જેનું અસ્તિત્વ નથી, જેનું અસ્તિત્વ નથી। તો મિત્રો આપણે હવે ડાબી બાજુનું લક્ષ મેળવ્યું, પણ ડાબી બાજુનું લક્ષનું અસ્તિત્વ નથી, તો જમણી બાજુનું લક્ષ મેળવવાનો કોઈ ફાયદો જ નથી। ધારો કે જમણી બાજુનું લક્ષ મળે પણ તો પણ આ લક્ષ તો નથી જ મળ્યું, લક્ષ નથી મળ્યું એટલે એડ્રેસ પણ નહીં મળ્યું, એટલે આ લક્ષનું અસ્તિત્વ નથી માટે આપણે લખી દઈશું કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 એફ એક્સ માઇનસ એફ 1 અપોન એક્સ માઇનસ 1, એટલે જમણી બાજુનું લક્ષ મેળવવાની કઈ જરૂર નથી અપોન એક્સ માઇનસ 1, આ લક્ષ ન મળે। અને એ લક્ષ એટલે જ એફ ડેશ 1, મીન્સ કે એફ ડેશ 1 ન મળે માટે આપણે કહી શકીએ કે વિધેય એફ એ એક્સ બરાબર 1 આગળ વિકલનીય નથી, વિધેય એફ એ એક્સ બરાબર 1 આગળ વિકલનીય નથી। હવે મિત્રો આપણે એક્સ બરાબર 2 આગળના વિકલિતની ચર્ચા કરવાની, તો x બરાબર 2 આગળના વિકલિત માટે શરૂઆત કરીએ f' 2 મેળવીએ x બરાબર 2 આગળ વિકલનીયતા માટે। તો એના માટે મિત્રો સૂત્ર છે આપણી પાસે કે f' 2 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx માઇનસ f2 અપોન x માઇનસ 2, 2 આગળનું લક્ષ મેળવવાનું। પણ 2 કરતા નાના માટે સૂત્ર અલગ છે, 2 કરતા મોટા માટે સૂત્ર અલગ છે, તો 2 ની ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અલગ અલગ શોધવા પડે।
तो शुरुआत करिए आपने लिमिट x टेंड्स टू 2 माइनस f 2 माइनस डाबी बाजू लक्ष मिले एफ एक्स माइनस एफ टू अपॉन एक्स माइनस टू इज इक्वल टू लिमिट एक्स टेंड्स टू 2 माइनस एक्स टेंड्स टू 2 माइनस नो मीनिंग थयो एक्स बे करता नानो छे ने एक्स बे करता नानो होय त्यारे एफ एक्स बराबर 1 लखाय એટલે एफ एक्स ની જગ્યાએ લખીએ 1 માઈનસ f ઓફ 2 x બરાબર 2 હોય ત્યારે f x બરાબર 2 છે 1 માઈનસ 2 અપોન x માઈનસ 2 એટલે આપણને મળ્યો x ની જગ્યાએ હવે આમાં પણ 1 માઈનસ 2 ઇઝ માઈનસ 1 અપોન x માઈનસ 2 આ પ્રમાણે આવ્યું માઈનસ 1 અપોન x માઈનસ 2 આગળ લિમિટ આપણે લિમિટ આપી નથી હજુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ માઈનસ 1 અપોન x માઈનસ 2 અહીંયા પણ x ની જગ્યાએ 2 લખશો તો છેદ શૂન્ય થઈ જાય આના લક્ષનું અસ્તિત્વ ત્યારે જ હોય જો x માઈનસ 2 કેન્સલ થઈ જાય પણ x માઈનસ 2 અવયવ પડે અંશના અવયવ પડે છે અને કેન્સલ થાય છે એવું બનતું નથી એટલે આનો લક્ષ મળી શકે નહીં તો આપણે લખી દઈએ નું અસ્તિત્વ નથી આ લક્ષનું અસ્તિત્વ નથી ધેરફોર ડાબી બાજુનું લક્ષ નહીં મળે તો પછી આ લક્ષ પણ નહીં મળે જમણી બાજુનું લક્ષ શોધવાનો કોઈ મિનિંગ રહેતો નથી तो लिमिट x टेंड्स टू 2 एफ एक्स माइनस एफ टू अपॉन एक्स माइनस टू आ लक्ष न मळे अने लक्ष एटले ज एफ डेस टू देरफोर एफ डेस टू न मळे एफ डेस टू न मळे माटे विधेय एफ ए एक्स बराबर 2 आगळ विकलनीय नथी એટલે આપણે કહી શકીએ કે આપેલું વિધેય x બરાબર 1 અને x બરાબર 2 આગળ વિકલનીય હતી એટલે આ પ્રમાણે મિત્રો સાબિત કરી શકાય તેની સાથે જ સ્વાધ્યાય 5.2 ના પ્રશ્નો અહીંયા પૂરા થયા થેન્ક યુ